तेना लईने पण सवाल तो यथावत जोईए छे, परंतु आ दरेक सवालनी वच्चे एक जे अमदावादना जे सिविल हॉस्पिटलनी जे परिस्थिति सामे आवी हती, हवे जोईए के सूरत सिविल हॉस्पिटल द्वारा अत्यारे क्या प्रकारना निर्णयो लेवामां आव्या हता अने तेनी साथे त्यां जे दाखल दर्दीओ छे ने तेमनी परिस्थिति केवा प्रकारनी छे, तेमना परिवारजनो केवा प्रकारनी प्रतिक्रिया आपी रह्या छे, तो आ माटे अमारा सूरतना संवाददाता कादरी शेखे त्यां सूरत सिविल हॉस्पिटलनी बहार दाखल दर्दीओना परिवारजनों साथे महत्वनी वातचीत करी हती। आव जोईए शुं कही रह्या छे ते। हाल आपणे सूरत शहेरनी नवी सिविल कोविड हॉस्पिटल खाते ऊभा छे अने कोविड हॉस्पिटलमां अनेक जे हजारों दर्दीओ छे ते सारवार लई रह्या छे, नवा दर्दीओ पण एटला एडमिट थई रह्या छे अने साथे साथे कही शकाय के मृत्यु भी एटला थई रह्या छे। दर्दीना संबंधीઓથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે અહીં જે સારવાર અપાઈ રહી છે તેનાથી તેઓ સંતુષ્ટ છે કે કેમ અને શું કેવું છે। અહીં અનેક દર્દીઓના સંબંધીઓ છે, આપણે એમની સાથે વાત કરીએ। આપનું નામ? મારું નામ અજય મનસુખલાલ પારેખ છે જી, અને કાલથી મારા ફાધરને અહીંયા એડમિટ કર્યા છે। કેવો અનુભવ છે તમારો અહીં? અમારો અનુભવ સ્ટાફ અને એ તો હવે અંદર શું કરે છે ભગવાન જાણે, એ લોકો સેવા સારી જ કરતા હશે, સેવા સારી જ કરતા હશે, પણ મારા ફાધરની ઉંમર છે 92 વર્ષની, મારા ફાધરની ઉંમર છે 92 વર્ષની, તે કાને ઓછું સાંભળે છે। તમે એમને જપકારો આપો તો એમને કહો કે આ ખાવાનું છે તો એ ખાય, હવે ત્યાં મૂકીને તમે જતા રહો તો એ ખાવાના નથી, તમે એમને જ્યુસ આપો એમને કહે લો દાદા જ્યુસ તો એ જ્યુસ પીશે, બાકી એ તમે મૂકીને જતા રહેશો ખાવાના નથી, કાલથી ખાધું છે નથી ખાધું અમને કશું જ ખબર નથી, એમને શું ટ્રીટમેન્ટ મળે છે। અમને એક વસ્તુ હું એટલી રિક્વેસ્ટ કરવા માગું છું કે આખા દિવસમાં એક વાર ખાલી અમને નજરથી એ જોઈ બી લેશે ને તો 50% એમની એમનો ઈલાજ એમ જ થઈ જશે, 50% એ સારા એમ જ થઈ જશે। મહેરબાની કરીને તંત્રને એટલું જણાવવાનું કે એ લોકો નો ડાઉટ એ લોકો સેવા સારી જ આપે છે, પણ મારું જનતાને અને અમારા નેતાઓને એટલું ખાસ કે અમને એકવાર આખા દિવસમાં એકવાર ખાલી 5 મિનિટ એ અમને જોઈ અમે એમને જોઈએ તો 50% એ દર્દી સારા થઈ જશે। વિડીયો કોલથી શું સુવિધા નથી? વિડીયો કોલ મોબાઈલથી આજે સવારથી અમને કહેવામાં આવેલું 6 વાગ્યા સુધીને તમારો વિડીયો કોલ કરવામાં આવશે, હજી સુધી 5:30 થયા વિડીયો કોલ આવ્યો નથી। દર્શક મિત્રો, એક દર્દીની સંવેદના હોય છે કે તેના પરિવારજનો જે તેને આવી ગંભીર બીમારીમાં ક્યાંક ને ક્યાંક હોસલો આપી શકે છે, વિડીયો કોલ થકી પણ તેઓ વાત નથી કરી શકતા। દર્દીના સંબંધી સવારે 6 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે, સવારની સાંજ થઈ ગઈ પણ હાલ સુધી તેઓ પોતાના સ્વજનને વાત નથી કરી શકતા। આપણી સાથે બીજા લોકો પણ છે, એમને પણ વાત કરીએ જી। આપનું નામ? મારું નામ અશ્વિનભાઈ છે, સવારે 9 વાગ્યાના મારા મમ્મીની ઉંમર છે 82 વર્ષ, એમને દાખલ કરેલા છે, અંદર લઈ ગયા, પછી શું થયું શું કાંઈ કોઈ નથી ખબર મળતી, અહીંયા પૂછી છી તો એમ કહે છે કે તમે વેઇટ કરો હજી અપડેટ નથી આવ્યું। હવે એને બપોરે જમવા બહુ એને હાલી નથી શકતા, ચાલી નથી શકતા, અંદર કોઈ જવાબ નથી આપતું શું કરવું, કઈ પોઝિશનમાં છે, ઓક્સિજન ઉપર છે, વેન્ટિલેટરની જરૂર છે, અને કંઈ ખબર જ નથી, કોઈ જવાબ જ નથી આપતું। હેલ્પ ડેસ્ક જે બનાવ્યું છે તે કામ કરે છે, અહીંથી શું જવાબ મળે? એને કીધું હજી અપડેટ નથી આવ્યું, અપડેટ આવશે, હજી 3-4 કલાકની વાર લાગશે, સવારના અમે 10 વાગ્યાના તો લઈ ગયા છે અંદર, કોઈ અપડેટ હજી આવ્યું નથી એમ કહે છે, તો અમારે શું કરવું હવે? હવે મેં એમ કીધું કે મારે ટ્રાન્સફર લેવું છે, મારે બીજી હોસ્પિટલમાં જવું છે, તો કે તમે બીજી હોસ્પિટલનો લેટર લાવો, મેં કીધું મારે ઘરે લઈ જવા છે, તો કે એમ ઘરે બી રજા નહીં મળે, અથવા તો એ સારા થઈને જાય અથવા તો ઉપર જતા રહે તો થાય। અને હાલ તમારા માતાશ્રીની કેવી તબિયત છે કે તમને જાણ મળી? કોઈ જાણ નથી, કોઈ ખબર નથી, 108માં લાવ્યા છે, પછી અત્યારે શું પોઝિશનમાં છે કોઈ જાતની કંઈ સર ખબર નથી, એટલી વિનંતી છે હાથ જોડીને કે એકવાર અમને માહિતી આપો દિવસમાં કે અમારા પેશન્ટની શું પરિસ્થિતિ છે, એક વખત ખાલી એક વખત અમને કહો। ચોક્કસપણે આ દર્દ છે દર્દીના સંબંધીઓનું, તેમનું કહેવું છે કે એકવાર ખાલી જો તેઓ વિડીયો કોલ થકી અથવા અન્ય કોઈ માધ્યમથી એમની જો ભાળ મળે તો તેઓ ક્યાંક ને ક્યાંક પોતાના સ્વજનને એક આશ્વાસન આપી શકે અથવા તેઓ જમ્યા છે કે કેમ તે જાણી શકે, પણ અહીં હેલ્પ ડેસ્ક છે પણ ત્યાં પણ કોઈ અપડેટ આપવામાં આવતા નથી। આ પ્રકારે અહીં જે છે સંવેદના દેખાઈ રહી છે। આપણે બીજા લોકો છે એમનાથી બી વાત કરીએ કે તેઓ શું કહેવા માંગે છે જી। આપનું નામ? મારું નામ વિજય તિરમલે છે, મારા અંકલ અહીંયા પરમ દિવસે સાંજે એડમિટ થયેલા અને અમને એક આ કાર્ડ આપવામાં આવેલું કે અમારા જે પેશન્ટ છે તે 4th ફ્લોર પર છે, ઠીક છે, અત્યારે અમે કાલે વિડીયો કોલ માટે જો અમે અમને કોન્ટેક કર્યો તો અત્યારે અમારા પેશન્ટ 4th માળે નથી, ઠીક છે, 4th માળે ફર્યા પણ 4th માળે અમારા પેશન્ટ છે નહીં, હાલ અત્યારે અમે હેલ્પ ડેસ્ક પર તપાસ કર્યો તો અમને જાણવા મળ્યું અમારા પેશન્ટ 6th માળે છે, એમની પરિસ્થિતિ શું છે અમને કંઈ ખ્યાલ નથી, એમની પાસે એક મોબાઈલ હતો
એમનો કોલ આવ્યો કે અમને અહીંયા કોઈ સુવિધા નથી મળતી, ગભરામણ થાય છે, તમે અહીંયા તેમને વહેલા બને તેમ ડિસ્ચાર્જ કરી દો. અચ્છા, એમ અમારા પેશન્ટ કહેવા માંગે સુવિધા નથી મળતી, કયા પ્રકારની એમને કઈ વાત? અમને પાણી જોઈતું છે, તો પાણી ક્યારના માંગે છે? કલાક થઈ ગયા એટલે અમે ભાગતા ભાગતા આવ્યા છે કે અમને પાણી માંગે છે, પાણી છતાં મળતું નથી અમને. સવારથી અમને ખાવાની કોઈ સુવિધા નથી મળી. બીજી વસ્તુ, એ બધું ગમે તે હોય, કદાચ અમારા પેશન્ટને ખાલી અમને બતાવી દો એકવાર વિડીયો કોલ થકી, અમારા પેશન્ટ સારા છે ને અમને સારી સુવિધા મળે છે, એટલે અમને જાણકારી મળે એટલો મારા માટે ઇનફ. એમને જોઈને અમને બી સારું લાગશે, એમ કે કેટલા 3 દિવસ થઈ ગયા અમને જોયા નથી પપ્પાને કહેવા છે કે એમ. દર્શક મિત્રો, આ પ્રકારની પરિસ્થિતિ છે સુરત સિવિલ કોવિડ હોસ્પિટલમાં. દર્દીના સંબંધીઓ સાથે દર્દીઓનો સંપર્ક નથી, એમની અપડેટ નથી. હેલ્પ ડેસ્ક નંબર જે છે તે ચાલુ તો કરવામાં આવ્યો છે, પણ સવારની સાંજ થઈ જાય છે, દર્દીઓના કોઈ અપડેટ નથી. સાથે જે માહિતીઓ આપવામાં આવે છે એ કાર્ડ બનાવી આપવામાં આવે છે દર્દીના સંબંધીને. એ કાર્ડ પર છે અલગ જે વિગત હોય છે અને કાર્ડની બહાર અલગ વિગત હોય છે. આપ જોઈ શકો છો હાલ દર્દીના સંબંધીઓના હાલ છે તે હાલથી બેહાલ છે. હજારો લોકોના સંબંધીઓ હાલ આ પરિસ્થિતિમાં સુરત શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં અહીં છે, અને તેઓની બસ એક જ માંગ છે કે ક્યાંક તેમના સંબંધીને તે એકવાર વાત કરી લે, એકવાર જોઈ લે, જેથી તેઓ ક્યાંક ને ક્યાંક સંબંધીને પણ એક રીતે હોસલો પૂરો પાડે બીમારી સામે લડવાનું. તેઓની તબિયત કેવી છે, તેઓ ખાધું જમ્યું પાણી પીધું કે નહીં, તે કોઈ પ્રકારના જે સંપર્કની વાત છે તે હાલ સુધી કોઈ પણ દર્દીઓના સંબંધીઓથી નથી. હેલ્પ ડેસ્ક પણ હાલ ખાલી માત્ર ને માત્ર દેખાડા પૂરતું હોય અહીં એવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન અલમાસ ખાન.